નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સગાઈ ગામે ઇકો ટુરિઝમ ખાતે વાંસ આધારિત વનવાસીઓનો વિકાસ કાર્યક્રમ યોજાયો હતો. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સગાઈ ગામના ઇકો ટુરિઝમ કેન્દ્ર ખાતે વાંસ આધારિત વનવાસીઓનો વિકાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ વિસ્તારના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ દામુભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર આર એસ નિનામા, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર જીન્સ વિલિયમ, નાયબ વન સંરક્ષણ ડોક્ટર કે શશિકુમાર, પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા, અગ્રણી ઘનશ્યામભાઈ દેસાઈ, શ્રી રણજીતભાઈ ટેલર વગેરેની ઉપસ્થિતિ રહી હતી. અમે બધાએ મુખ્યમંત્રી જ્યારે હતા નરેન્દ્રભાઈ મોદી, અને ત્યાર પછી તો વડાપ્રધાન બન્યા, એમને ખ્યાલ આવ્યો કે વાંસને જે ઝાડની વ્યાખ્યામાં ગણતો હતો એ ઝાડની વ્યાખ્યામાંથી કાઢી નાખ્યું અને એને ઘાસમાં ઘાસની વ્યાખ્યામાં ગણ્યું. આજે વાંસ એ ઝાડ નથી, એ ઘાસ છે. અને એ વાંસમાંથી કેટલું બધું આવક આપણને મળે છે એ મોતીભાઈ આંકડા સહિત ઘણી બધી માહિતી આપી છે. તો આ જે વાંસ કાપીને આપણે અલગ અલગ સમિતિઓને એનાથી કરોડો રૂપિયા આપણા 50 કરોડ ને મોતીભાઈ 50 કરોડ આપણા આ વિસ્તારને આ વન સમિતિઓ છે એ વન સમિતિ સાથે જોડેલા વાંસ કાપવાનું કામ કરનારા લોકોને મજૂરોને એ મજૂરી પેટે મળે છે. અને આ વન સમિતિઓ પાસે પણ એમને જે કમિશન તરીકે જે મળતું હશે એ 5 કરોડ થી ઉપર છે. આ ઘણી બધી જે વન સમિતિઓ છે